हम तो भावनगर अने भावनगर ना गुजराती डिपार्टमेंट साथे वर्षो थी मारो संबंध रह्यो छे। भावनगर આવું હોય તો આમ એમ લાગે કે મોસાળમાં આવ્યા છે, અને મોસાળમાં હોઈએ ત્યારે એનો એક આનંદ જુદો જ હોય છે। પણ આજે મિત્રો તમારી સાથે જે વાત કરવાની છે એ મારી સંશોધન યાત્રા વિશે વાત કરવાની। મને પરમાર સાહેબે જે વિષય સૂચવ્યો છે કે મેં જે કાર્ય કર્યું એ કાર્યના પ્રારંભથી આજ સુધીની થોડીક ગતિવિધિ સમયની મર્યાદામાં, સમયની પાબંદીમાં તમારી સાથે ચર્ચી શકાય એવો એક નમ્ર પ્રયાસ છે। મિત્રો આમ તો મેં 82માં 80 81 અને 81 82 82માં મારું એમએ નું કાર્ય પૂર્ણ થયું। સવાય એ સમયે જ મિત્રોને બધાને, કારણ કે એ સમય એવો હતો કે આજથી 40 વર્ષ 38 વર્ષ પહેલાની વાત તમે વિચારો તો બહુ જ ઓછા લોકો આ એમએ સુધી પહોંચે, અને પહોંચ્યા પછી જે લોકોને થોડોક રસ હોય એ બધા મિત્રો પીએચડી માટે પણ કાર્ય કરે। મારા સહાધ્યાય મિત્રોએ પોતપોતાના વિષયો પસંદ કરીને પીએચડી માટે એ જ વર્ષે રજીસ્ટ્રેશન કરાવેલું 82માં જ, પણ મારા માટે એટલું સહેલું નહોતું। એટલા માટે કે મેં એમએ કરતા કરતા જ એક નિર્ણય કરેલો કે હું પીએચડી કરીશ તો ચારણી સાહિત્યમાં કરીશ। ચારણી સાહિત્ય, લોક સાહિત્ય, સંત સાહિત્ય, બારોટી સાહિત્ય એટલે કે ઓરલ ટ્રેડિશન અને લોક પરંપરા એ મારો રસનો વિષય। આમ તો મેઘાણી કહે છે એમ, સાહિત્ય ચારણી સાહિત્યની વાત આવે ત્યારે મેઘાણી એમ કહે છે કે સાહિત્ય સર્જન એ ચારણોનો વ્યવહાર કે એનો વ્યવસાય નથી, એ એનો સંસ્કાર છે। પેઢાન પેઢી લોહીમાં સંચરતો આ સંસ્કાર છે, એટલે સવાઈ રક્તગત એ ધારા સાથે જોડાવાનું બન્યું હોય, વારસામાં જ આ પરંપરા મળી। ખૂબ નજીકથી આવા સાહિત્યની ઉપાસના કરનાર સ્વજનો, વડીલો, મુરબ્બીઓના સાનિધ્યમાં રહેવાનું મળ્યું। એ બધાના નામોલેખમાં હું સમય ન વિતાવું, પણ આવા મહાનુભાવો સાથે રહીને અને યુનિવર્સિટીમાં રતુદાનજીનું સાનિધ્ય મળ્યું, ત્યાંનો ગુજરાતી ભાષા સાહિત્ય ભવનમાં આજે જેને રતુદાન રોહડીયા ચારણી સાહિત્ય અસ્પૃત ભંડાર એવું નામાભિધાન થયું છે, એ ચારણી સાહિત્ય અસ્પૃત ભંડાર ની મુલાકાત લેવાનું, એની અસ્પૃતોને ખૂબ જ રસપૂર્વક જોવાનું, જાણવાનું, સમજવાનું પ્રારંભ થઈ ગયેલો। એટલે મેં એમ નક્કી કર્યું કે પીએચડી કરવું તો ચારણી સાહિત્ય। મારી પહેલા ચારણી સાહિત્યમાં પીએચડી કરનાર ગુજરાતીમાં ડોક્ટર રમણીક મારુ ધાંગધ્રામાં એ પ્રોફેસર હતા, અને એમણે પુષ્કરભાઈ ચંદ્રવાકર પાસે રજીસ્ટ્રેશન કરાવેલું સયાજી ચૂલા એક અધ્યયન વિષય પર। એ પછી બીજું રજીસ્ટ્રેશન મારું થવાનું, એ પણ આ બીજા એક વિદ્યાર્થી તરીકે જોડાવાની ભૂમિકા, અને બીજી તરફ હિન્દી સાહિત્યમાં વૃદલાલ સાવલિયા નામના પ્રોફેસર જામનગર અને છેલ્લે જેતપુરની કોલેજમાં આચાર્ય હતા વૃદલાલ સાવલિયા, વીએમ સાવલિયા, એમણે ઈશદાસ રોહડિયા વ્યક્તિત્વ અને વાંગ્મય ઉપર કામ કર્યું। એ જ સમયગાળામાં બેનશ્રી નિર્મલાબેન આસનાની કચ્છની રાવ લખપત વ્રજભાષા પાઠશાળા ઉપર કામ કરતા હતા। આમ આ ગુજરાતમાં બે થીસિસ હિન્દીમાં ચાલી રહ્યા હતા, એ કામ પૂર્ણ થવામાં હતું, એક ગુજરાતીમાં, અને મારે રજીસ્ટ્રેશન કરવાનું વિચારણા થઈ કે મારે ચારણી સાહિત્યમાં કામ કરવું। તો સવાય કે એ સમયમાં એક તો એમ થયું કે આ વિષયમાં ઊંડાણથી પહેલા કામ કરવું પડે, કારણ કે ઘણી બધી વાતો કંઠસ્થ પરંપરામાં મળતી હોય, ઘણી બધી વાતો લોક પરંપરામાં લોકમુખે ચર્ચાતી હોય, પણ જ્યાં સુધી આપણી પાસે પ્રમાણ ન હોય, જ્યાં સુધી આધાર ન હોય, કારણ કે સંશોધનનો એક અર્થ જ એ છે કે સત્યની શોધ અને રિસર્ચ, ફરી ફરીને શોધવું, ફરી ફરીને સત્યની શોધ, એટલે એ પરંપરાનું અધ્યયન તો કરવું જ, પણ એ પરંપરામાં ઊંડાણથી અધ્યયન કરવું હોય તો ઓથેન્ટિક પ્રમાણો શોધવા પડે,
અને એ પ્રમાણો શોધવા માટે હસ્પ્રદ ભંડાર અને હસ્પ્રદ ભંડારની હસ્પ્રતોનો અભ્યાસ કરવો પડે. એ વખતે ગુજરાતના ચારણી સાહિત્યનો ઇતિહાસ રતુદાનજી રોહડીયાએ તૈયાર કરેલો અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત થયેલો. મને એમ થયું પ્રારંભે કે હું આશાજી રોહડિયા ઉપર કામ કરું, પણ આશાજી રોહડિયા ગુજરાત અને રાજસ્થાનમાં ખૂબ પ્રસિદ્ધિ પામેલો ચારણ કવિ, ભક્ત કવિ ઈશ્વરદાસજીના એક કાકા થાય અને એમના કાવ્યગુરુ પણ ખરા. એમણે લખેલા વાઘા કોટડિયાના દુહા, દાદુ પઠાણના દુહા, જામ રાવળના છંદ, ઉમાદેવ પટિયાણીના કવિ, એ ખૂબ પ્રસિદ્ધિ પામેલા અને એક કવિ તરીકે, એક ઉર્મી કવિ તરીકે એમની ખૂબ નામના. મીજાજી પણ એવા, લક્ષ્મણજીના છંદ એમણે લખેલા, એમની સાથે કેટલીક દંતકથાઓ પણ. પછી પાછળથી મને ખબર પડી કે આ દંતકથાઓનું પણ એક શાસ્ત્ર છે, એને હેજિયોગ્રાફી કહે છે. અને એ દંતકથાઓ સત્ય હોય કે ના હોય, પણ એમાંથી કોઈક ને કોઈક અનુબંધ, કોઈક ને કોઈક ક્લુ, કોઈક ચાવી મળે અને તમારે એમાં આગળ વધતા રહેવું પડે. થોડોક સમય એ પ્રયત્ન કર્યો, પણ એમ થયું કે ના, આશાજી ઉપર અત્યારે આજની તારીખે હું પીએચડી કરાવી શકું એટલું કામ એના ઉપર થઈ શકે એમ છે. એટલી હસ્પ્રતો ઉપલબ્ધ થઈ છે, એટલી માહિતી ઉપલબ્ધ થઈ છે. પણ જે સમયમાં આ કામ ચાલતું હતું એ સમયમાં મારા માટે એમ લાગ્યું કે કદાચ એમફિલ જેટલી જ સામગ્રી મળશે. મારા માર્ગદર્શક બળવંતભાઈ જાની સાથે પરામર્શન કર્યું કે ભાઈ આમાં તો એટલી સામગ્રી નહીં મળે. તો એમણે મને બીજો વિષય સૂચવ્યો કે તો અંબાદાન કમ્પેરેટિવનો જમાનો છે, હવેનો આવનારો યુગ એ તુલનાત્મક સાહિત્યનો છે, એટલે તમે તુલનાત્મક સાહિત્ય માટે પ્રયત્ન કરો અને ભક્ત કવિ ઈશ્વરદાસજી અને નરસિંહ મહેતા, એક ગુજરાતીના આદિકવિ, એક ચારણી પરંપરાના આદિકવિ, બે મહત્વના કવિઓની વાત જો તુલનાત્મક રીતે આપણે કરીએ તો કદાચ સાચી અને સારી રીતે એને મહત્વ મળે. મેં એમાં પણ થોડો પ્રયત્ન કર્યો, પણ ધીમે ધીમે સમજાયું કે એ કમ્પેરેટિવ માટે પણ હજી એટલો ડેટા આપણી પાસે ઉપલબ્ધ નથી અને એ રીતે એ કામ થાય અને એ સ્વીકૃતિ પામે કે કેમ એ પણ પ્રશ્ન હતો. પછી અમે એક ત્રીજો વિષય વિચાર્યો અને એ હરદાસ મિશણ, મધ્યકાલીન ચારણ કવિ, ઈશ્વરદાસજીના એ ભાણેજ થાય, પણ આવી કોઈ એક વખતે ખબર નહીં. માત્ર એમની ત્રણ કૃતિઓ, હરદાસજી મિશણ એટલું નામ મળે, સભા પર્વ, જાલંધર પુરાણ અને ભૃંગી પુરાણ, એવી એમની ત્રણ કૃતિઓ. એ ત્રણ કૃતિઓની વિગત આસ્પદ ભંડારમાં જોવા મળે. એ પરિસ્થિતિમાં એના ઉપર કામ કરવું તો કેમ, કેટલું થઈ શકે, અને અસ્પ્રત આધારિત કંઠસ્થ પરંપરાની વિગતો જો પ્રમાણભૂત રીતે ન મૂકી શકીએ તો એ આખી કાર્યની પદ્ધતિ અને થયેલા કામને પણ લોકો સ્વીકાર કદાચ ન આપે. કારણ કે એ સમયે જેમ મેઘાણીના સમયમાં લોકસાહિત્યને સાહિત્ય તરીકે સ્વીકારવા લોકો તૈયાર નહોતા, એમ ચારણી સાહિત્ય માટે પણ એ પરિસ્થિતિ હતી કે ચારણી સાહિત્ય ઉપર કઈ મહાનિબંધ થોડા તૈયાર થાય, ચારણી સાહિત્ય ઉપર આટલું બધું કામ કેવી રીતે થઈ શકે, અથવા તો એને સાહિત્યમાં સ્થાન મળશે કે કેમ. પણ અમે પ્રયત્ન કર્યો અને એ પ્રયત્નના ભાગરૂપે 5 વર્ષ મેં રજીસ્ટ્રેશન પૂર્વે, મિત્રો 5 વર્ષ એટલે કે 82 થી 87 સુધી, 5 વર્ષ સુધી મેં પ્રયત્નો કર્યા. એ સમયના ઉર્મી નવરત્ના અંકોમાં, એ સમયના ચારણી સાહિત્યનો ઇતિહાસમાં અને એ પૂર્વે, કારણ કે ચારણી સાહિત્યમાં મેઘાણીજીએ ચારણો અને ચારણી સાહિત્ય ગ્રંથ તૈયાર કર્યો, પણ એમની પૂર્વે પણ શંકરદાનજી દેથા, લીંબડીના રાજકવિ શંકરદાનજી દેથા, કવિ કાગ, મેરુબા લીલા, ચારણ બંધુ નામનું સામયિક ચલાવતા
માધવ સિંહજી, બારહટ, પ્રવીણભાઈ ગઢવી જે કવિ તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે અને અમરેલી કલેક્ટર હતા, ભાષા નિયામક તરીકે પણ જેમણે કામ કર્યું અને આજે દલિત સાહિત્યમાં પણ એમનું મોટું પ્રદાન ગણાય, કે પ્રવીણ ગઢવીના પિતા શ્રી ખેતસિંહજી ગઢવી, ખેતસિંહ નારણજી ગઢવી મોઢેરામાં પ્રાથમિક શિક્ષક હતા અને એમણે એ સમયે ચારણી સાહિત્ય માટે ઘણો પ્રયાસ કર્યો. એટલે આમ આ સમયમાં લીંબડીમાં શંકરદાનજી હોય, કચ્છમાં રાવ લખપત પાઠશાળાના અંતિમ આચાર્ય શંભુદાનજી દત્તનું, આજના આપણા પુષ્પદાનભાઈ ગઢવી જે પૂર્વ સાંસદ, ચાર ટર્મ સાંસદ તરીકે જેમણે સેવાઓ આપી છે, એ પુષ્પદાનભાઈ ગઢવીના પિતા શ્રી શંભુદાનજી ગઢવી એ કચ્છની રાવ લખપત પાઠશાળાના અંતિમ આચાર્ય હતા. આઝાદી પૂર્વે એ 225 વર્ષ પાઠશાળા ચાલી અને ત્યાં કવિ બનવા માટેનું શિક્ષણ અપાતું. એટલે હવે કોઈકને એમ થાય કે ભાઈ કવિઓ તો જન્મે કઈ, પોએટ બોર્ન નોટ એ મેડ, એને કવિ બનાવી ન શકાય, એનામાં જન્મજાત પ્રતિભા હોય. પણ આ પાઠશાળા એનાથી સામાપુરે ચાલે એવી, કે જન્મજાત પ્રતિભા તો હોય પણ એ પ્રતિભાને નિખાર આપવાનું કામ, જેમ એક હીરો હોય પણ એ હીરાને પેલ પાડવાનું કામ, એ હીરાને ઉત્તમ રીતે પ્રસ્તુત કરવાનું કામ તો એ જવેરી જ કરી જાણે, એમ એને કાવ્ય શાસ્ત્રનો, છંદ શાસ્ત્રનો, અલંકાર શાસ્ત્રનો અભ્યાસ કરાવવામાં આવે, એને શબ્દકોશ જીહ્વાગ્રે કરાવવામાં આવે. આમ હું તમને કહું તો તમને કદાચ આશ્ચર્ય થાય કે સાહેબ કઈ શબ્દકોશ જીહ્વાગ્રે કરવાનો વિષય છે. પણ હા, એ સમય જુદો હતો, કારણ કે આજે આપણી પાસે જે ડિજિટલ યુગ છે, આજે અહીંયાથી આપણી વાત વિશ્વના દરેક દેશો સુધી પહોંચી શકે, અથવા તો આ રેકોર્ડ થઈને, પ્રિઝર્વ થઈને ગમે તે સમયે પણ એ મળશે, એમ એ સમયે આવા સાધનો ઉપલબ્ધ નહોતા. લોકોએ યાતાયાત દરમિયાન એક જગ્યાએથી બીજી જગ્યાએ, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવાનું થાય અને ત્યાં ગયા પછી રાજ્યસભામાં એ સમયે જન્મ એમ કહેવામાં આવે. ઇવન કચ્છની રાવ લખપત પાઠશાળામાં અભ્યાસ કરે, પાઠશાળામાં અભ્યાસ કર્યા પછી એને પરીક્ષા આપવાની થાય તો એ પરીક્ષા કચ્છના રાવની રાજ્યસભામાં લે, રાજ્યસભામાં પંડિતો, મહારાજા શ્રી અને વિદ્વાનોની ઉપસ્થિતિમાં એ કવિને બોલાવવામાં આવે, એને કોઈ એક વિષય પર શીઘ્ર કાવ્ય રચના કરવામાં કહેવામાં આવે, એને છંદ જાળવવાનો, એને કાવ્ય હોય તો એમાં વર્ણ સગાઈ જાળવવાની, કારણ કે દુહો હોય તો દુહાના ચારે ચરણમાં વર્ણ સગાઈ હોય એટલે વર્ણ સગાઈ પણ જાળવવાની, અને એ વર્ણ સગાઈ જાળવવી હોય, છંદનું બંધારણ જાળવવું હોય, એમાં પાછું યંત્રવત ન બની જાય, એમાં ક્રિએટિવિટી આવે, એમાં સર્જનાત્મકતા આવે, અને સર્જનાત્મકતા આવે એ માટે કેવી રીતે કાવ્ય પ્રસ્તુત કરી શકાય, એ કાવ્યમાં નવી નવી ઉપમાઓ કેવી રીતે આવે, એમાં ક્યાંક પૌરાણિક સંદર્ભ હોય, ક્યાંક લોક પરંપરાનો સંદર્ભ હોય, ક્યાંક ઐતિહાસિક સંદર્ભ હોય, એ વણીને એક નવોન્મેષશાલીની પ્રતિભા એમાંથી પ્રગટાવવાની. એટલે લોકોને એ ઉપમા કે એ ઉદાહરણ જોવે ને તો એને આમ નવાઈ લાગવી જોઈએ, હા આવી વાત કરી છે, આ તો જુદી છે, આ વિશિષ્ટ વાત છે, અને લોકોને હૃદય સુધી પહોંચે, આમ જનતા સુધી પહોંચે એવું, એટલા માટે એ પાઠશાળામાં અભ્યાસ કરાવતા હતા. તો એ માટેના, કારણ કે જયારે પાઠશાળા રચાઈ ત્યારે રા દેશળના રાજકવિ હમીરજી રત્નુ, પુષ્પદાનજીના પૂર્વજ, એ હમીરજી રત્નુ ત્યાં હતા, એ રાજકવિ હતા, અને રાજકવિ હતા સાથે સાથે એમણે યુવરાજ લખપતસિંહજીને સાહિત્યનો અભ્યાસ કરાવવાનો, અને લખપતસિંહને કાવ્ય શાસ્ત્રનો અભ્યાસ કરાવે, છંદ શાસ્ત્રનો અભ્યાસ કરાવે, 14 વિદ્યા અને 64 કલાનો અભ્યાસ કરાવે. એટલે
આજે આપણે એ ભિન્ન ભિન્ન વિદ્યા શાખાઓને અલગ ગણી દીધી છે, પણ અતીતમાં એવું નહોતું. અતીતમાં તો એ લોકો એને પારંગત બનાવે, અને પારંગત બનાવે એટલે એને જ્યોતિષ શાસ્ત્રનું જ્ઞાન પણ આપે, એને સામુદ્રિક શાસ્ત્રનું જ્ઞાન પણ આપવામાં આવે, એને ઇતિહાસ, સંસ્કૃતિ, સાહિત્ય, સંસ્કાર સિંચન આ બધા પાસાઓ એને શીખવવામાં આવે, અને પછી એ બધા પાસાઓ એક યા બીજી રીતે કાવ્યમાં વણી લે આ પ્રકારે. અને એ લખપતજીને તો અભ્યાસ કરાયો, પણ લખપતજી યુવાન થયા, હવે રાજની ધુરા એને સોંપવાની છે એ સમયમાં એ કહે છે કે પણ આ તમે મને તો અભ્યાસ કરાયો, પણ બીજા લોકોને અભ્યાસ કરવો હોય તો કે બધા માટે તો આપણી પાસે એવી સુવિધા નથી, જો કરવી હોય ને તો આપણે કચ્છમાં પાઠશાળા કરવી જોઈએ. એટલે લખપતજી એ પિતાને કહ્યું, અને એમને એ વખતે રોહા ગામ આપવામાં આવ્યું, એ પાઠશાળાની સુવિધા માટે. રોહા ગામની જે કાંઈ આમદની થાય, એની વાર્ષિક ઉપજ થાય, એ ઉપજમાંથી પાઠશાળા ચલાવવાની. અને હમીરજી એમ કહ્યું કે હવે ભાઈ પાઠશાળા સારી રીતે ચલાવવી હોય ને તો આપણે, હું કહું એ લોકોને આચાર્ય તરીકે, અને રાજસ્થાનમાંથી કનક કુશળ અને કુંવર કુશળ એ જૈન કવિઓને, જૈન મુનિઓને આચાર્ય તરીકે તેડાવવામાં. એટલે પાઠશાળામાં પ્રારંભે આ કુશળ પરંપરાના આચાર્યોએ કામ કર્યું, પછી ચારણો આચાર્ય તરીકે તો આવ્યો. પણ એ સમયે એને છંદ શાસ્ત્ર શીખવે, એને અલંકાર શાસ્ત્ર શીખવે, એને સાથે સાથે શબ્દકોશ શીખવવામાં આવે, અને એને પર્યાય શબ્દકોશ શીખવવામાં આવે, અને પાછું આ બધું દ્વયાશ્રયી હોય. એટલે તમે વાત કરતા હો છંદ શાસ્ત્રની, પણ છંદ સાથે સાથે ધીમે ધીમે એમાં કોઈક એવી ઐતિહાસિક વિગતો વણી લે, અથવા તો એમાં પરમ તત્વના ગુણાનુવાદ. એટલે તમે છંદ શાસ્ત્ર શીખતા હો, પણ તમને શીખવે શું તો કે અવતાર ચરિત્ર. એટલે 24 અવતારની કથા હોય, આપણને એમ થાય કે ઓ 24 અવતારની કથા, તો આ તો ભક્તિ થઈ ગઈ. અને જો તમારા કાર્યમાં ભક્તિ ભળી જાય, એ કાર્ય મોનોટોનસ ન થાય, તો એમાં આનંદ આવે, તો એ કામ સરળતાથી યાદ રહે. એટલે આપણે ત્યાં છંદ શાસ્ત્રના આવા ગ્રંથો લખાયા છે, રઘુવર જસ પ્રકાશ હોય, કે નાનકડું અવતાર ચરિત્ર હોય, ગુદડ મેડુકૃત શબ્દકોશ પણ બનાવ્યા, પર્યાય વાચે શબ્દકોશ બનાવ્યા. માનો કે હમીરજીએ હરિજસ નામમાળા બનાવ્યા, તો હરિજસ નામમાળા શું છે તો કે પર્યાય વાચે શબ્દકોશ છે. ગણેશજીના કેટલા પર્યાય નામ મળે, શિવના કેટલા પર્યાય નામ મળે, મહાદેવના કેટલા પર્યાય, અને એ બધા પર્યાય શબ્દો. પણ પાછા માત્ર પર્યાય શબ્દ એ ગમે ત્યાં ન વાપરી શકાય. શિવને તમે આશુતોષ કયો કે રુદ્ર કયો તો એમાં ફેર, કૃષ્ણને તમે રણછોડ કયો તો ક્યારે એને રણછોડ શબ્દ પ્રયોગ કરવો, અને ક્યારે એના માટે કૃષ્ણ શબ્દ પ્રયોગ કરવો, એ કવિનું જ્ઞાન સંશાસ્ત્રનું કાવ્યમાં પંક્તિમાં. એટલે આપણે ત્યાં કહ્યું છે ને કે બેસ્ટ વર્ડ છે, બેસ્ટ ઓર્ડર, ઉત્તમ ક્રમમાં આવેલો ઉત્તમ શબ્દ. તો આ ઉત્તમ શબ્દ ક્યારે મળે તો કે તમારી પાસે એટલા બધા ઓપ્શન, એટલા બધા વિકલ્પ હોય, એટલે આ પ્રકારની પાઠશાળા ચાલતી હતી. તો એ પાઠશાળામાં 200-225 વર્ષમાં લગભગ 400-450 કવિઓ થાય, અને એમાંથી ઘણા બધા કવિઓ ગુજરાત, રાજસ્થાન, માળવા ત્યાં રાજકવિ તરીકે સ્થાન પામે. બધા કવિઓ કઈ રાજકવિ ન બને, પણ કાવ્ય તત્વના જાણકાર. કારણ કે લોકો એમ કહે છે કે વિદ્યા છે ને એ સર્વત્ર, વિદ્યા બધે જ પૂજાય, વિદ્યાધર માટે ગાજે ત્યાં ગરાશે. એ કોઈ પોતાના પ્રદેશમાં રાજા હોય તો પોતાના પ્રદેશમાં પૂજાય, પણ વિદ્યાધર હોય તો એ તો જ્યાં જાય ત્યાં પૂજાય. આ પાઠશાળા હોય તો એ પાઠશાળામાં આચાર્ય એને જયારે પ્રસ્તુત કરવા માટે સભામાં લઈ જાય, સભામાં એને એમ કે તમે હવે એક 52 પ્રકારની રચના કરો. સંશાસ્ત્રમાં ચારણી પરંપરાને સંશાસ્ત્રની આપણે વાત કરીએ ત્યારે એ પણ ધ્યાનમાં રાખ્યું કે એમાં જે સંખ્યાપરક રચનાઓ છે
બીજી છંદ પરક રચના હોય છે, ત્રીજી વિષય પરક રચના હોય છે. કે સંખ્યા પરક હોય તો હું તમને એમ કહું કે એ વીસી મળે, બ્રજ વનમાળીની વીસી, 25 મળે. હમણાં જ અમારા પ્રભુદાનજી સુરુએ આપણું કારગિલની ઘટના તો કેટલી તાજી છે, તો કારગિલ ઘટના વખતે કારગિલના યોદ્ધાઓને બિરદાવવા માટે એને કારગિલ 25 લખી. ચારણી સાહિત્યને સમજવા માટે આ મુદ્દો પણ મહેન્દ્રભાઈ ખૂબ જ મહત્વનો છે કે આઝાદી આવી ત્યારે પાઠશાળા એટલા માટે એ લોકોએ બંધ કરી કે હવે આ કવિઓનું કઈ કામ જ નથી. પણ એવું નહોતું, એ માત્ર રાજા મહારાજાઓ સાથે રહીને જ કાવ્ય રચતા હતા, એ તો ભ્રમ હતો. એ રાજ્યાશ્રિત હતા છતાંય તથ્યાશ્રિત હતા. અને બીજી વસ્તુ એ હતી કે એણે તો સમાજ માટે, માનવતા માટે કામ કર્યું હતું. જુનાગઢમાં મળેલી સાહિત્ય પરિષદમાં ઉપેન્દ્રભાઈ ત્રિવેદી, પદ્મશ્રી ઉપેન્દ્ર ત્રિવેદી, અભિનય સમ્રાટ, એમણે ચારણી સાહિત્ય વિશે વાત કરતા કરતા એક સરસ શબ્દ પ્રયોગ કર્યો હતો કે ચારણો તો હ્યુમન રાઇટ્સ, માનવ અધિકારના અનએપોઇન્ટેડ એડવોકેટ છે. એને કોઈ નિયુક્ત નથી કર્યા, પણ એ ચારણ છે. મારો આ ધર્મ છે કે હું ચારણ છું, એટલે કોઈક અન્યાય કરે તો મારે એને ઠપકો આપવો, મારે એને ઉપાલંબ આપવો, મારે એને સાચા માર્ગે પાછા વાળવો. અને આઝાદી પૂર્વે રાજા મહારાજાઓને આ કહેવું ને ખૂબ કપરું હતું, પણ ચારણો એ પોતાનો આ ચારણ ધર્મ નિભાવ્યો એટલે. અને ચારણી સાહિત્યની વાત કરીએ ત્યારે એક એ વસ્તુ પણ સમજી લેવી જોઈએ કે ચારણી સાહિત્ય એટલે માત્ર ચારણોએ રચેલું સાહિત્ય નહીં, એ કોઈ એક જ્ઞાતિનું સાહિત્ય છે જ નહીં. ચારણો અને ચારણેતર વિદ્વાનોએ ચારણી શૈલીમાં રચેલું, અને એના છંદશાસ્ત્ર અલગ છે. છંદશાસ્ત્ર અલગ છે એટલું નહીં, એની રચના રીતિ, એની શૈલી પણ અલગ છે. અને સૌથી મહત્વનું એ કે એમાં ચારણત્વ પ્રગટતું હોય. અને ચારણત્વ એટલે હવે જેમ જૈનત્વ કે બ્રાહ્મણત્વ કે ક્ષત્રત્વની વાત કરીએ છીએ, તો જે શસ્ત્ર ઉઠાવે તે ક્ષત્રિય, જે બ્રહ્મની ઉપાસના કરે તે બ્રાહ્મણ, જે જૈન વિચારની ઉપાસના કરે તે જૈન, એમ ચારણત્વની ઉપાસના કરે તે ચારણ. એટલે એ એક જ્ઞાતિ પૂરતું સીમિત નહોતું. અને એવા અનેક ઉદાહરણો મળે. લખપત પિંગળ મહારાજા લખપતસિંહે રચ્યું છે. અહીંયા રાજકોટ મહારાજા મહેરામણજીએ પ્રવીણ સાગર મિત્રો સાથે રહીને રચ્યું છે. અને જોધપુર મહારાજા જસવંતસિંહે જસોભૂષણ રચ્યું છે. આવા તો કેટલા ગ્રંથોની હું યાદ અપાવી શકું. અને એ જ રીતે બારોટો, એ જ રીતે રાવળ, એ જ રીતે મીર, એ જ રીતે ડાઢી, એ જ રીતે બ્રાહ્મણ. તો ચારણેતર વિદ્વાનોએ પણ એમાં કામ કર્યું છે, પણ મોટું કામ ચારણોનું, એટલે એને ચારણી સાહિત્ય કહે. તો આપણે વાત કરતા હતા કે 20, 25, પછી 32 રચાય, અને અલગ અલગ વિષય ઉપર થળવટ 32, તો થળ પ્રદેશને ધ્યાનમાં રાખીને રચાયું. સુર 36, તેમાં 36 દુહા હોય, અને સુરવીરની વાત, સુર 36, હનુમાન 40 છે એમ સોનલ 40 લખાય. તો 40 બાવની, બંગ બાવની, સોરઠ બાવની, આ બંને રચનાઓ પણ આઝાદી પછીની. જુઓ, જુનાગઢ પાકિસ્તાનમાં ભળવા માંગતું હતું, એ વખતે પ્રજાએ પ્રતિકાર કર્યો અને શામળદાસ ગાંધી એના નાયક બન્યા. પણ માત્ર શામળદાસ ગાંધી એક નહીં, આખી સોરઠની પ્રજાનો એ જુવાળ અને આરજી હકુમતની લડત. તો કવિ કાગ બાપુએ એ સોરઠની પ્રજાને બિરદાવતા સોરઠ બાવની ગ્રંથની રચના કરી, અને એ આઝાદી પછી. એ વખતે એને કોઈ લાખો લેવાની વાત નથી. કવિ દાદ તમે ઓળખો જ છો મિત્રો, કાળજા કરો કટકો મારી ગાંઠ થી છૂટી ગયો, મમતા રૂએ જેમ વેળુમાં વીરડો ફૂટી ગયો. તો કવિ દાદ એમણે જ્યારે ભારત અને બાંગ્લાદેશના સંદર્ભમાં લડાઈ, અને છેવટે બાંગ્લાદેશ વિવશ છે, બેન દીકરીઓની ઇજ્જત લૂંટાય છે, કોઈ એનો સહયોગ કરવા તૈયાર નથી, વિશ્વમાં કોઈ એની વાત સાંભળવા તૈયાર નથી, અને એ વખતે ઇન્દિરાજીએ બહુ જ મોટું નિર્ણય કર્યો કે ગમે તે થાય, કારણ કે સામે અમેરિકા જેવી મહાસત્તા પણ આ લોકોની સાથે, પણ એમને કહ્યું કે ગમે તે થાય આપણે એ લોકોને સહયોગ કરીએ.
કારણ કે મૂળે તો ભારતીય છે ને, મૂળે તો માનવ છે ને, ભારતીય હોય કે ન હોય એ પણ ભૂલી જાવ, પણ કોઈક વ્યથિત કોઈક પીડિત એની ઘર જાતા ધર્મ પલટતા ત્રિયા પડન થતા કોઈક બેન દીકરીને ત્રાસ થતો હોય તો એ વખતે કોણ, એ એ કોઈએ પૂછ્યું નથી કે એનો ધર્મ કયો છે, એની જ્ઞાતિ કઈ છે, લોકો લડ્યા જ છે અને એને કારણે શહાદત વરી છે. ઇન્દિરાજીનો આ નિર્ણય સાહેબ બંગ ભાવની એ નિર્ણયને વધાવવા કવિ દાદે, અને એ વખતે તે દુનાના ગામ પડદરીની બાજુમાં એક બિલકુલ નાનું ગામ છાપુ, પણ ત્યાં બીજે દિવસે આવે રેડિયોના સમાચાર આ લોકો સાંભળે અને વાડીએ કોષ ચાલે તો પૈયામાં બેઠા બેઠા એમણે આ સાંભળ્યું. દીકરાને કે બેટા દોડ, મને વેળું આવ્યું છે, વેળ આવ્યું છે, ભરતી આવી છે, શું કરું? કે કાગળ લઈ આવે, પણ એ કાગળ લઈને આવે એટલે પેલો દુહો તો એને સિગરેટના બોક્સ પર, અને એ બંગ ભાવની ને રતુભાઈ અદાણીએ જૈમલભાઈ પ્રકાર પરમારે પ્રકાશિત કરાવી અને એ દિલ્હીમાં કોંગ્રેસની સભામાં 1 લાખ નકલો વેચાણી, એવું કવિદાદ પોતે કહે છે. એક એક રૂપિયે એક નકલ વેચવી અને એમાંથી મળતી રકમમાંથી કોઈએ પૂછ્યું કવિદાદને કે એમાંથી આપને કેટલા આપીએ, કવિદાદ કે મને એક પાય પણ નહીં. કવિદાદ એ વખતે કઈ લાખોપતિ નહોતા, સામાન્ય ગૃહસ્થ, પણ એને કહ્યું કે ના, એમાંથી આવેલી રકમ તો આપણે બંગાળની પ્રજાને સહાયમાં આપી દીધી, એમાંથી મારે કશું જ નથી. તો આ પ્રકારની ચરણત્વની વાતો જે છેલ્લા 1000-1200 વર્ષથી તમને મળે એ વાતોને અંકે કરવાની વાત, એટલે બંગ ભાવની, સુરઠ ભાવની, પછી એનાથી આગળ તો મહારાણા પ્રતાપને લઈને કાવ્યો રચાયા, એનાથી આગળ તો કે સત્સય લખાયું, એટલે હાડી રાણી સત્સય, 100 દુહાઓ, સોરી શતક, સત્સય પણ હાડી રાણી શતક. અરે ગાંધીજીને સંબોધીને ગાંધી શતક લખાય છે. નાથુસિંહજી મહિયારિયા એ ઉદયપુરના રાજકવિ હતા, પણ એને ગાંધીજીને સંબોધીને ગાંધી શતક લખ્યું. ખુદ આપણા કવિ કાગબાપુએ ગાંધીજી વિશે કેટલા કાવ્યો લખ્યા છે. ચારણી સાહિત્યમાં ગાંધીજીને, વલ્લભભાઈને, એટલે કે આઝાદીની એટલે ટૂંકમાં કોઈએ જેને કોઈક ગુણગ્રાહી વ્યક્તિત્વ દર્શાવ્યું એને ચારણો એ બિરદાવે છે. તો એ હાડી રાણી શતક હોય કે ગાંધી શતક હોય અને એ પછી સત્સય, તો એમાં 700 દુહા હોય. જેમ બિહારી સત્સય મળે છે એમ ચારણી સાહિત્યમાં 2 સત્સય છે, એક સૂર્યમલજી મિશ્રણે લખેલી વીર સત્સય અને બીજી નાથુસિંહજી મહિયારીએ લખેલી વીર સત્સય. પણ સૂર્યમલજી તો 1857 ના નાયક સાથે રહ્યા, એ રાજસ્થાનમાં બહુ જ મોટું નામ એમનું. એમણે વંશ ભાસ્કર નામનો એક એવો દ્વિતીય મહાભારત કહી શકો એવો ગ્રંથ લખ્યો અને આ ગ્રંથ સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા પ્રકાશિત થયો છે. પણ સૂર્યમલજીએ જોયું કે 1857 માં એક ક્ષત્રિયોને બિરદાવે છે, રાજા મહારાજાઓને બિરદાવે છે, એટલા માટે કે એ અંગ્રેજો સામે લડે. પણ જોયું કે ઓ આ તો પરિસ્થિતિ વિકટ છે અને કેટલાક મહારાજાઓએ આ સમયમાં અંગ્રેજોને સહાય કરી અને પેલા ચારને એમ લાગ્યું કે આ તો મારો ભ્રમ છે. સાહેબ એને 288 દુહાઓથી વીર સત્સય અધૂરી છોડી દીધી અને અંગ્રેજો સામે સૌથી પહેલા લખનારો પણ જોધપુરનો રાજકવિ બાંકીદાસ આસ્યા, એણે 1857 પહેલા 52 વર્ષે એટલે 1805 માં લખ્યું, આવ્યો મુલક પરે અંગ્રેજ, આતસ ખેંચી લીધા ઉર, ધણિયા મરે ન દીધી ધરા, ધણિયા ઉભા ગઈ. તો આવી આખી ચારણી સાહિત્યની પરંપરા, એ એનાથી થોડો થોડો હું અવગત થયેલો, પણ મારે હરદાસ મિશ્રણ ઉપર કામ કરવું, એટલે હરદાસ મિશ્રણ ઉપર કામ કરવું તો શું કરી શકાય, તપાસ કરી કે હરદાસ જે સમયમાં થાય એનો નિર્ધારિત સમય તો મળતો નહોતો, પણ એક અંદાજિત સમય અમે જોયું કે એ
પંદરમી સોળમી સદી આસપાસ મળે છે. તો મને ત્રણ નામ મળ્યા. અમે બારોટોની વંશાવળીઓ તપાસી. બારોટની વંશાવળીઓ આમ તમને આશ્ચર્ય થાય પણ બારોટોએ જે વંશાવળીઓ લખી છે એ વંશાવળીઓ જો અહીંયા તમને કદાચ દેખાશે, પણ ઝેરોક્સ છે એટલે બે વસ્તુ તમને મજા પડે એવી. એક તો તમે આણંદ કર્માણંદનું નામ સાંભળ્યું છે, આણંદ કે કર્માણંદા માણસે માણસે ફેર, 1 લાખ દેતા ન મળે બીજા તાંબિયાના તેર. તો આ વંશાવળીમાં નામ મળે આણંદ કર્માણંદનું, એને મમ્માણા ગામ લીધાનો આખો ગામ શ્રી મમ્માણાની વગત છંદ 4 ને 10 ઉગમણે ગઢવી કરસનનો ઘર મારગ ઉગમણે તેની ઉગમણે 10 શેઢો, એમ કરીને આખું મમ્માણા ગામ કોણે આપ્યું, ક્યારે આપ્યું, કોને આપ્યું. આણંદ કર્માણંદ મૂળે તો મિશણો એટલે રાજસ્થાનમાં જેસલમેર પાસે બોગની આઈગામ, અને બોગની આઈગામ થી આ લોકો અહીંયા આવેલા અને પાટણના રાજવી સિદ્ધરાજ જયસિંહ સોલંકીની રાજ્યસભામાં વિદ્યાવાદ કંકાળન ભાટ સાથે, અને વિદ્યાવાદમાં એમણે કંકાળન ભાટ જેવી વિદુષીને હરાવ્યા, એને કારણે એ પિતા પુત્રનું અભિવાદન કરીને એમને મમ્માણા ગામ આપ્યું રાધનપુરની બાજુમાં. આજે એ મમ્માણા ગામમાં મિશન શાખાના ચારણો વસ્તી. અને મહત્વની વાત એ છે કે આઝાદી પછીના 70 વર્ષમાં પણ એ ગામમાં કોઈ પોલીસ કેસ નથી થતો. આજે પ્રજા હાર્મોનીથી જીવે છે, એનો રેકોર્ડ છે ગામ. પણ આ મમ્માણા ગામ મળ્યું, એની વિગત બારોટના ચોપડામાં તમને મળે. બીજું અને એ મમ્માણા ગામમાં એક હરદાસ મિશન થયા એ વિગત મળી. બીજું એક આ જ વહીમાં, આ વહી એટલે અમારા ચારણોના રાવળ દેવ હોય, આપણી બધી જ્ઞાતિઓને બારોટ હોય, અમારા ચારણોને રાવળ દેવ, અમે એને દેવ કહીએ, અને એ અમારી વંશાવળી રાખે. આવી વંશાવળીનો એક ચોપડો મુરજરમાં રાવળ ભીમજી દેવને ત્યાં, ભીમજી ભારમલ રાવળ દેવને ત્યાં, એટલે હું એમને ત્યાં ગયો અને એમને ત્યાંથી એ સમયે મેં આખી આ વંશાવળી ઉતારી, એટલે કે ઝેરોક્સ કરાવી ભૂત લાવીને. પણ એમાં એક બીજું ઉલ્લેખ મળ્યો કે ભાઈ 1536માં, વિક્રમ સંવત 1536માં પન્નોરિયા ગામ હરદાસ મિશ્રને આપવામાં આવ્યો, એ વિગત પણ અમે જોઈ. એક બીજી વંશાવળી ગઢડા, ગઢડામાં રામભાઈ રાવળદેવ એમને ત્યાંથી મેળવી, અને આ બધી વંશાવળીઓને આધારે વિગતો મેળવી. મેં 101 જેટલા મુરબ્બીઓ, મહાનુભાવો જે ચારણી સાહિત્યમાં કામ કરે, જે ચારણી સાહિત્યના તજજ્ઞ, એવા લોકોને પત્ર લખીને માહિતી મેળવવા પ્રયત્ન કરે. ચારણ, ચારણ બંધુમાં સભા પર્વ, જાલંધર પુરાણ અને ભૃંગી પુરાણ ત્રણેય છપાયેલા. મેઘાણીએ એનો ઉલ્લેખ પણ કર્યો છે. મેઘાણીએ ચારણ, ચારણી સાહિત્યમાં ભૃંગી પુરાણ વિશે એક દંતકથા પણ મૂકી કે પ્રભુજી ઘુંઘર બાંધીએ પાય, શિવજી પગમાં ઘુંઘરું બાંધીને એ સતી એટલે કે બિલડી સમક્ષ નર્તન કર્યું, અને નર્તન કર્યું સતી પુનો બીજો અવતાર એટલે કે પાર્વતીજી સમક્ષ, અને એ વખતે દેવ આવ્યા. પણ આ પ્રભુજીએ ઘુંઘર પગમાં બાંધીને નર્તન કર્યું તો ત્યાંથી વાંચવાનો અભિશાપ, એવી એક માન્યતા મેઘાણીએ એનો ઉલ્લેખ કર્યો છે. અને એક માન્યતાને આધારે પાટણા, આપણું લોહીશાળા બાજુનું પાટણા બરવાળાની વચ્ચે આવે, એ પાટણા ગામના એક ચારણ કવિને ભાવનગરની રાજ્યસભામાં વંચાવ્યું ને સરદંશ, એવી બધી દંતકથાઓ મળતી હતી. પણ એ એટલે કે પૂર્ણ વાંચવાનો અભિશાપ, એવું દંતકથા. પણ મારા પિતાશ્રીને મેં પૂછ્યું કે બાપુજી આવું હોય, એમણે કહ્યું કે ના, તમે પરમ તત્વની ઉપાસના કરો, એનું સ્મરણ કરો, તો વાલ્મીકી તો રામ રામને બદલે મરામ મરામ બોલ્યા હતા તો એને પેલું ના થયું હોય, તો આવું હોય નહીં. પણ આપણે ચારણો અમુક પ્રકારની માન્યતાઓથી આગળ ન ચાલીએ, એટલે થોડોક એમાં શૃંગારનો ભાવ આવ્યો, એટલે ચારણોએ એ શૃંગાર એક રચના ન વાંચવી, એટલા માટે આવી એક દંતકથા એની સાથે જોડી હશે. એની અમે આ ત્રણ તપાસ કરી કે આ ત્રણ જગ્યાએ મળે છે, તો હવે એમાંથી હરદાસ કયા. હું અને રતુદાનજી એ સમયે આ વંશાવળીના આધારે
મમ્માણા ગયા. મમ્માણામાં એ વખતે પ્રભુદાનજી એમને અમે મળ્યા, એમને ત્યાં રોકાયા, બધી વાત કરી. એ રાત્રે ખૂબ નિરાતે ચરણ સાહિત્યના બાકીના સંદર્ભો મળ્યા. પણ એમણે કહ્યું કે ના બદનભાઈ, હરદાસજી મિશ્રણ જે તમે ચારણ કવિ તરીકે કહો છો, જેમણે આ ચાલનર પુરાણ, ભૃંગી પુરાણ, સભા પર્વ જેવી કૃતિઓ રચી છે, એ અહીંયા નથી. હવે અમે તો, હું ઈડર કોલેજમાં એ વખતે લેક્ચરર, દત્તુદાનજી ત્યાં આવેલા ને અમે ત્યાંથી નીકળ્યા. આ ત્રીજો દિવસ થઈ ગયો. ત્યાંથી હવે અમારું અભિયાન બદલાયું કે તો હવે ચાલો રાજસ્થાન, એટલે અમે પન્નોરિયા જવા નીકળ્યા. સંશોધનમાં કેવા કેવા અનુભવો થાય એ પણ આમાંથી શીખવા જેવું. પન્નોરિયા જવા માટે નીકળ્યા. છેક પન્નોરિયા પહોંચતા પહોંચતા તો રાતના 11 વાગી ગયા, કારણ કે સાંચોર પહોંચ્યા હતા. સાંચોર 5 વાગે પહોંચી ગયા. હમણાં બસ આવશે, પ્રાઇવેટ વાહન કોઈ? તો કે ના, ન જ મળે. સ્પેશિયલ ગાડી કરો તો થાય, એ વખતે આપણી પાસે. એટલે અમે બેઠા, રાતના 9 વાગે બાડમેર થી બસ આવી, એમાં અમે ઉતર્યા 10 વાગે. એક સાંડિયા ગાડી વાળો, જોધપુર થી એક વેપારી આવેલા, એને ત્યાંનો એક સાંડિયા ગાડી વાળો મૂકવા જાય. હું પૂછું, કારણ કે રતુદાનજી મારી સાથે મૂક બધી, કે ભાઈ અમને કોઈ લઈ જાય? તો કે હા લઈ જાય. અને એ સાંડિયા ગાડીમાં અમને પ્રેમથી બેસાડ્યા. અમે રાત્રે 11 11:30 પહોંચ્યા અને એમની સાથે થોડી વાતચીત થઈ. પૂછ્યું તો કે તમારા પિતા? તો કે તો ખેતરે વાવ ગયા છે. રાત્રે સૂતા 12 વાગે અમને વાળું કરાવ્યું. અમે જમીન આવ્યો તો ક્યાં ખાવાનું મળે તમને ખબર હોય ને ભાઈ? એમણે રાત્રે 12 વાગે અમને તાંસળીમાં સેવ અને દૂધ અને ખાંડ આપીને અમને જમાડ્યા. તમે જુઓ કે સંશોધક તરીકે કેવા કઠિન અનુભવો થાય અને એમાં કેવા આવા હકારાત્મક અનુભવો પણ થાય. આખરે બધી વાત થઈ કે આ પન્નોરિયા આપવાનું વિગત મળે છે તો આ હરદાસજી. હા વાત સાચી, પણ એ હરદાસજી તો પન્નોરિયા એટલા માટે આપ્યું હતું કે એમણે પેલા રાજવીને આશ્રય આપ્યો હતો એની બાલ્યાવસ્થામાં. એટલે એને રાજકવિ તરીકે નહીં, પણ પોતાના આશ્રયદાતા તરીકે એને ગામ આપ્યું છે, અખેરાજજી સોનાગ્રહ ચૌહાણે. એટલે પ્રતાપસિંહજીના નાના, મહારાણા પ્રતાપના, એમણે આપ્યું છે. પણ એ તો આ રીતે. હવે કઈ કોઈને વિગત જાણ મળે તો કા, વધુ વિગત તમારે જોતી હોય તો જાઓ બાજુમાં સુહાગી, બાંકાસર. બાંકાસર જઈએ એટલે આપણો ભારતની સરહદનો રોડ પૂરો થઈ જાય. અમે બાંકાસર ઉતર્યા બપોરે 1 1:00 વાગે. ઉતર્યા તો કોઈ કહે કે આ ગામમાં ચારણો ને અપૈયો છે અને એમાં રોહડિયા ચારણો. હવે વોટર બેગ તો હોય નહીં. અમે બંને ચાલ્યા અને કઈ બાજુ? તો કે આમ હાથમણા, સોરી ઓત્રાદરા ચાલ્યા જાઓ. હું ને રતુદાનજી ચાલીએ. અડધો પોણો કલાક થયો. રેતાળ પ્રદેશ, રસ્તાઓ માથે પવનને કારણે ધૂળ ચડી ગઈ હોય એટલે કોઈના પગલાના નિશાન દેખાય નહીં. મને મનમાં મૂંઝવણ થાય કે આ 5મો દિવસ છે, આપણે કોઈને કઈ તો નીકળ્યા નથી કે અમે સુહાગી જઈએ. જો આમાં કઈ થયું તો હરી, પણ માતાજી લાજ રાખશે, કારણ કે રતુદાનજી સાથે મારે વાત કરવી હોય તો મારે ઉભા રાખવા પડે, એના હાથમાં હું વાત કરું ત્યારે એ થાય, એ શક્ય નહોતું. એટલે એ રીતે અમે આગળ વધ્યા. પણ રસ્તામાં થોડેક જાતા બે ચાડવા દેખાયા, અમે એ તરફ વળ્યા. ગામના પાદરમાં બે છોકરાઓ મળ્યા. મને મનમાં એમ થાય કે આ ચારણો અહીંયા છે કે આવા રણ વિસ્તારમાં રહીને શું કાવ્યની સાધના કરતા હતા. પણ બે છોકરાઓ મળ્યા, એક 12-1 વર્ષનો છોકરો, બીજો છોકરો 8-1 વર્ષ. અમે ઓળખાણ આપી કે ભાઈ અમારે છત્રદાન મેળું ને ત્યાં જવું છે, હાલો. એટલે છોકરાઓ જે જતા હતા એ અમારી સાથે પાછા વળ્યા. મને તો અક્કલો ઉત્સાહ. મેં એક પત્ર લખ્યો તો છત્રદાનજીને, એ મળ્યો હશે. હું અંબાદાન રોહડિયા રાજકોટ થી આવું છું, પીએચડી માટેની માહિતી લેવી છે. એટલે છોકરાએ જે પત્ર દાદાને વાંચીને સંભળાવેલો, હા એ ખબર છે, મેં સુનાવ્યો. અને મેં કહ્યું તમે? તો એ છોકરાએ, સાહેબ કાવ્યમાં પરિચય આવ્યો કે સંજ્ઞા શક્તિ દત્ત હે, જનક લક્ષ્મી દત્ત જાન, અનુજ અલી દત્ત હે, તરુણી પ્રભા મારું સ્થાન. મારું નામ શક્તિદાન છે, મારા પિતાનું નામ જનક લક્ષ્મી દત્ત જાન, મારા પિતાનું નામ લક્ષ્મીદાન છે. આ અનુજ અલી દત્ત અમારો નાનો ભાઈ છે ને, અનુજ એનું અલી, અલી એટલે ભંવર, એનું નામ ભંવરદાન છે. અને આ તરુણી પ્રભા એટલે સુહાગી, અમારું ગામ સુહાગી છે. મને થયું કે વાહ, ભગવતી શારદા અહીંયા પણ બેઠી છે. અને પછી સાહેબ એ દિવસે એમની સાથે લગભગ
આખી રાત રતુદાનજી તો જમીને સુઈ ગયા, પણ હું અને છત્રદાનજી આખી રાત લગભગ જાગતા રહ્યા. રાજસ્થાનનો મોટા ભાગનો ઇતિહાસ એમને મોઢે જીહ્વાગ્રે, અને એ જીહ્વાગ્રે રહેલા ઇતિહાસની એમણે મને જે જે રીતે વાતો કરી. કારણ કે મહેન્દ્રભાઈ હમણાં કહેતા હતા કંબાલનભાઈને રાજસ્થાન સાથે, કારણ કે મારે પરિસ્થિતિ એ હતી કે ગુજરાત, રાજસ્થાન અને કેટલોક ભાગ આજનું પાકિસ્તાન. કારણ કે આ બોગનીયા થી એ લોકો આવી ગયા ખારસર, એ ખારસર આજે પાકિસ્તાનમાં છે, અને ખારસરમાં એની સમાધિ, એના પગલાના નિશાન છે. પેલા લોકો કે ખારસર અહીંથી 10 જ કિલોમીટર થાય, બોર્ડર છે, પણ તમે કયો તો હાંડિયા ઉપર લઈને લઈ જાય ના, એ બોર્ડર જેવી પરિસ્થિતિ થાય એટલે મારે જે કરવું નથી. પણ એ કે કે અમે એ 70 85 વર્ષના એને કે કે અમે એ વિગતો જોઈ છે. પછી હું પણ હિંગળાજ યાત્રાએ ગયો ત્યારે મેં એ વિગતો મેળવી, અને મેં એ વખતે મને ખાટસર એવું નામ મળ્યું હતું. પણ પછી પાકિસ્તાન ગયા અને અમે ખારોડા ગયા, ખારોડામાં હરદાસજી મિશ્રના લગ્ન થયા, અને ખારોડા એટલે આઈ દેવલ, અને આઈ દેવલ એટલે બુટ બલ્લળ અને બેચરાજી, એ ત્રણેય માતાજીના પિતાનું ગામ. એની માં દેવલાઈ, પલિયારા વડભાગ કે જેડે દેવલ જેડી દીકરી, તો એ પલાજી સિંધાતની દીકરી, ને એ દેવલાઈ બાપલ દેથા, અને આ બાપલકા ગામ કે ભાવનગર પાસે તમને ખબર છે. તો આ કેવો કેવો તાણાવાણાઓ મળે, પણ પછી ખબર પડી કે એક ખાંટસર ને ખારસર ગામ છે. એટલે મેં મારા થીસીસ તો છપાઈ ગયો હતો, એટલે એના આધારે પુસ્તકો થયા, પણ એમાં મેં એ પુનઃ જયારે આવૃત્તિ કરી ત્યારે એમાં સુધાર્યું કે એ ખારસર ખાંટ, સંશોધકને આવા આવા અનુભવ, કેટલીક દંતકથાઓ મળે એ દંતકથાઓ કેમ ટેલી કરવી. કારણ કે ઘણી બધી વિગતો સમયને આધારિત હોય તો એમાં આનુવંશિક વિગતો મેળવવી પડે, રાજા મહારાજાઓ સાથેના સમયો હોય. તો મને હરદાસનો સમય મેળવવામાં પણ ખૂબ સમસ્યાઓ રહી, જેમ ગામ અને નામ મેળવવામાં સમસ્યાઓ રહી, એમ વંશાવળીમાંથી મળ્યું હતું કે એ અચલદાસ, અને અચલદાન એ સુરાજીના દીકરી રહીબા સાથે એના લગ્ન થયા છે, એટલે એ સદાશથી સુરાજીના દીકરા, એટલે ખબર પડી કે એના ભાણેજ છે. કોઈ કેમ કહ્યું કે એમના ભાણેજ તો ત્યાં છે, તપાસ કરતા ખબર પડી કે એમના ભાણેજ નહીં, એમના દોહિત્ર સચાણામાં રહે છે. અને એ સદાશજીને 1596માં કરોડો પસાવ સાથે સચાણા મળ્યું. મહારાણી સાહેબે બે એક વખત મજાક મજાકમાં કેવડાયું કે જમવા થાળી તૈયાર છે, આવો. મહારાવને થોડીક વાર લાગી, એટલે છેવટે દાસીને કહ્યું, એમને જઈને એમ કીધું કે મહારાણી સાહેબ કહે છે કે કરોડ પસાવ દેતા આટલી બધી વાર લાગે છે, જીવ નથી હાલતો. અને મહારાવ પણ ચામરાવળ, એને કહ્યું કે તો તમારા નારાયણ સાહેબ ને કહેજો કે તમારા બાપ દાદાએ કોઈ કરોડ પસાવ દીધા છે તમને નહીં. આ એક નાનકડી ઘટના ટર્નિંગ પોઈન્ટ બની ગઈ, અને મહારાણી મૂળે તો સોઢા પરમારના દીકરી થરપારકરના, આજે પારકરમાં તમને કદાચ પાકિસ્તાન વિશે જાણો તો તમને ખબર પડે કે પારકરમાં આજે સોઢા ખૂબ જ વર્ચસ્વથી જીવી રહ્યા છે, પાકિસ્તાનમાં પણ ઉન્નત મસ્તકે એ લોકો જીવે છે. અમે હિંગળાજ યાત્રા ગયા ત્યારે એ પણ અમારા કેરોકમાં એ જ હતા, જસવંતસિંહ એમને ત્યાંથી જ આખું ઉતારું બધી. તો આ આખી વિગતો, અને પછી એમણે કેવડાયું એટલે મૂળીના પરમાર, મૂળીના જે માંડવરાય છે અને મૂળીના જે પરમાર છે એ મૂળે રાજસ્થાનથી આવ્યા છે, સોઢા પરમારો એટલે એ થરપાર કરનાર છે, એની સાથે જ રત્નુ શાખાના ચરણો આવ્યા, એટલે હેમગઢવી પણ એમની સાથે, એ પરિવારની સાથે એમના પૂર્વજો આવ્યા છે. અને આજે હેમગઢવીની પુણ્યતિથિ છે, 55 વર્ષ થયા. તો એક કંઠ કહેણી, અને એને કારણે વિશ્વ પ્રસિદ્ધ થઈ ગયેલું એ લોક ગાયક, પણ એનો તંતુ તો ત્યાં રાજસ્થાન સાથે. અને આ પછી કોઈકને તેડાવો એવો કવિ જેને આપણે કરોડ પસાવ આપી શકીએ, કરોડ પસાવ જીલે એવો તો કવિ જોઈએ, અને એ સમયમાં આ લોકોને મળ્યું એટલે એમણે હરદાસ મિશ્રને તેડાવ્યા, અને હરદાસ મિશ્ર અને એના પિતા, સોરી એમના મોટા ભાઈ પરબતજી મિશ્ર બંને આવ્યા.
આ લોકોએ કહ્યું કે તમને કરોડ પશુ આપવા છે. અરદાસજી કે ના, મને નહીં, મારા મોટા ભાઈ. અને પરબતજીનું કરોડ પશુ સાથે સન્માન કરી એની વિગતો પણ મળે છે. એ 1597 પછીની ઘટના, પણ એક બહુ જ મહત્વની ઘટના મળી કે જયપુરના રાજા માનસિંહજી, અકબરના સેનાપતિ છોટાભાઈ વાળી ઘટના તમે જાણો છો. કાબુલ જીતીને એમણે અકબરને આપ્યું, કારણ કે કાબુલમાં એનો પિતરાયભાઈ મિર્જા હતો, એને બળવો કર્યો. માનસિંહજી સૈન્ય લઈને ગયા, એમણે કાબુલ જીતીને આપ્યું અને હરદાસજી એનો દુહો કર્યો કે રઘુવંશ બિન કોણ કરે, એસો દાન પ્રદાન, રામ લંગ કરું માન દિયે કાબુલ જીત પ્રદાન. રઘુવંશી વગર આવું દાન કોણ કરી શકે. એકે લંકા પર વિજય મેળવીને વેક્ષણ દાન આપી દીધી, બીજું આમણે આને દાન આપ્યું. અને બીજો દુહો કહ્યો કે બલી બોઈ કીર્તિ લતા, કરણ કરી દે જલપાત, સિંચી માન મહીપને ચબ દેખી કરુણા. એને એમ કહ્યું કે બલિ રાજાએ કીર્તિ રૂપી વામન અવતારને આખી વાત, બલિ રાજાએ બલિ બોઈ કીર્તિ લતા, કીર્તિ રૂપી લતાનું વાવેતર કર્યું, એનું સિંચન કર્ણે કર્યું, પણ એ વેલ થોડીક કર્માથી લાગી તો માનસિંહજીએ એમાં ફરી વખત જળ સિંચન કર્યું. આ બે દુહાઓ પર 10 લાખ પશુ મળ્યા. પણ હરદાસ તો પરમ શિવ ભક્ત હતા, એટલે એમણે એ દાન સ્વીકારવાને બદલે એ દાન એમણે કલંકવિને આપી દીધું. કલંકવિ એનો પણ દુહો કર્યો કે દાન પાએ દઉં બઢે, કા હરિ કા હરનાથ, ઈણ બડ લંબે પાંવ કીએ, ઈણ બડ લંબે હાથ. દાન પામીને બે લોકો વધ્યા, પણ પેલા એ તો વામન અવતારે પોતાનો પગ લંબાયો, આમણે પોતાનો હાથ. અને આ ઘટના 1637 ની. એટલે મને સમય મળ્યો કે આમ એક આખો ગ્રાફ તૈયાર કરીએ, તો વિક્રમ સંવત 1550 થી 1650 દરમિયાન આ કવિ તૈયાર થશે. પછી અમે સભા પર્વ, ભૃંગી પુરાણ અને જાલંધર પુરાણ નો મારે અભ્યાસ કરવો હતો, તો એમાં એક તો ચારણ પરંપરાની વાત કરી, આ ત્રણેય કૃતિઓ એની હસ્પ્રતો મેળવી, એ હસ્પ્રતોની વાતના તૈયાર કરી. હસ્પ્રત કેવી હોય એ પણ હું તમને દેખાડું, અને એમાંનું થોડીક, કારણ કે સમયની પાબંદીમાં બહુ આપણે વાત નહીં કરી શકી. પણ જો આ દેખાય છે, કદાચ તમારા માટે આમ રાખું, કદાચ હું વાંચી શકીશ તમને જો ગમતાય. તમે શ્રી ગણેશાય નમઃ, અથ ગુણ સભા પરબ મિશ્રણ હરદાસ કૃત લિખ્યતે, આર્જ્યા પરસત સુમત સમુપિ સુર સામેણી, ગૌવર વરની હંસા ગામિણી, કોમલ કાયા કુંવારી કામણી, વરદાયણી જયો બ્રહ્માણી. એક કૃતિ એનો પ્રારંભ, તો એનું નામાચરણ મળે છે હસ્પ્રત. હસ્પ્રતના ગોત્રો તપાસવા પડે, હસ્પ્રત એ એની જ છે કે નહીં એ કેવી રીતે ખબર પડે, તો એ બધું જ કરવું પડે. અને એમ કરીને અમે સભા પર્વની 7-8 હસ્પ્રતો, ચાલંદર પુરાણની 8-1 હસ્પ્રતો, ભૃંગી પુરાણની 5-1 હસ્પ્રતો મેળવી. એમાં આવું પ્રારંભે કે કવિનું નામ મળે, કૃતિનું નામ મળે, પાછળ જ્યાં હસ્પ્રત પૂર્ણ થતી હોય, સાચી આખી હસ્પ્રત એને ગણાય કે જેમ પ્રારંભ થયો હોય એમ કૃતિ પૂર્ણ થાય, ત્યાં એનો પુષ્પિકા લેખ પણ મળે. કોણે એ હસ્પ્રત તૈયાર કરી, કોના માટે તૈયાર કરી, કોની કૃતિ છે, એનું લેખન ક્યાં થયું, એ બધી વિગતો, જે ઉત્તમ લહ્યો હોય ને એ આ બધી વિગતો લખે. પણ કેટલાક આપણા જેમ રફનોટના ચોપડા હોય છે એમ પણ લખાય, એટલે એમાં એવી વિગતો ન હોય. જેમ આ સભા પર્વની હસ્પ્રત મળે છે, એવી જ અમે ભિન્ન ભિન્ન હસ્પ્રતો મેળવી. હવે જો અહીંયા ઈતિશ્રી સભા પરબ સંપૂર્ણ, તાલાઈ ઉપલી લાઈન દેખાય, ઈતિશ્રી સભા પરબ સંપૂર્ણ, અહીંયા સભા પર્વ પૂર્ણ થાય છે. અને જો નવી કૃતિ ત્યાંથી શરૂ થઈ, અથ નાગદમન લિખ્યતે દોહા, તો છંદનું નામ પણ આવે નાગદમન, તો એ સાયજી જુલાની કૃતિ, પણ ત્યાં પછી કવિનું નામ એને લખ્યું નથી.
એટલે જેમ આવી હસરતો મળે છે એમ અલગ પ્રકારની હસરતો પણ મળે, આ સુવાચ્ય છે. તો બીજી હસરત હું તમને બતાવું, એ તમને એમ થશે કે આ હસરત વાંચવી અઘરી છે. જો આ પણ સવા પર્વની છે, પણ આની લેખન પદ્ધતિ જુદી છે. લિંબી હસરત હતી, આ લેન્ડસ્કેપ છે. શ્રી ગણેશાય નભ ગણ છબા પ્રભ લખું છે, મિશ્રણ હરદાસરૂ કહેલ લખિતંગ બારટ જીવા. એટલે અહીંયા લહિયા નું નામ પણ આવ્યું. શું હવે અહીંયા એ પૂર્ણ થયું છે? છેલ્લે જુઓ, ગણ સભા પર પુરણ લખું છે, સંવંત 1818 ના પોષ શુદ્ધ નોમ વાર આતે લખ્યું છે લખિતંગ બારટ જીવા. તો આ પ્રકારે હસ્તપ્રતો લખાતી હતી. એ હસ્તપ્રત વાંચવી, એ માટેનો અભ્યાસ કરવો, એ પણ થોડું અઘરું. અને એક ત્રીજી વસ્તુ કે કવિઓની જેમ આપણે અત્યારે એમએ ની ડિગ્રી આપીએ છીએ ને, એમ કવિઓની પણ ડિગ્રી અપાતી. જો લખાય, આ કચ્છની રાવ લખપત પાઠશાળામાં ભણીને કવિ ની ડિગ્રી મેળવેલા એક એને રાજકવિ નું પદ આપ્યું છું લુણાવાડા. શ્રી મહારાજા ધીરાજ મહારાણા શ્રી વખતસિંહજી કેસીઆઈ દરબાર સાહેબ વચના ચારણ ગામના ચારણ બલુ બાપુજી જત દસુંદી તરીકેની કામગીરી કરવા માટેની જોઈતી લાયકાત તમોએ પ્રાપ્ત કરેલી હોવાથી ખાસ મહેરબાની તરીકે આ રાજ્યમાંનું તમને તથા તમારા વંશને દસુંદીપણું સોંપવામાં આવેલું છે. હવે તમને એક વસ્તુ સમજાય છે કે રાજકવિ પદ વારસામાં નહોતું. બારોટોને એની પરંપરા વારસામાં મળે, ચારણોને બધા કવિઓને રાજકવિ પદ ન મળે. એના માટે એને લાયકાત પ્રૂવ કરવી પડે, અને એવી લાયકાત પ્રૂવ કરનારા કવિઓ હોય એની આ વિગતો મળે. આ ઉપરાંત આપણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચારણી સાહિત્ય હસ્તપ્રત ભંડાર છે. એ હસ્તપ્રત ભંડારમાં તમને ક્યારેક રસ પડે તો નિરાતે આપણે વાત કરી શકીએ. એના બે સૂચિપત્રો બહાર પડ્યા છે. આ સૂચિપત્ર ભાગ એક છે. આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચારણી સાહિત્ય પ્રદીપ ભાગ એક કિશોરભાઈ દવે અને રતુદાનજી રોહડિયાએ તૈયાર કરેલું સૂચિપત્ર છે. એ પછી બીજો ભાગ એ બળવંતભાઈ જાની અને રતુદાનજીએ તૈયાર કર્યો હતો. આ હસ્તપ્રતની બધી જ હસ્તપ્રતોની એક એક લાઈન રતુદાનજીએ વાંચેલી અને એમાં વિગતો નોંધી છે કે કૃતિ કઈ, તો ક્રમ કૃતિનું નામ, માનો કે ભૃંગી પુરાણ હોય તો ભૃંગી પુરાણ આવે, પછી કરતા હરદાસ મિશ્રણ, ભાષા તો ડિંગળ, કૃતિ પૂર્ણ છે કે અપૂર્ણ, એ પૌરાણિક કૃતિ છે કે ઐતિહાસિક કૃતિ છે એની પણ વિગત આવે. કૃતિમાં રત્નાકાળ મળતો હોય તો રત્નાકાળ પણ આવે, અને કૃતિમાં લહિયાએ પ્રતિલિપિ કર્યાનો જે સમય આવતો હોય તો એ પણ આવે. આ બધી હસ્તપ્રતો તમે મેળવો પછી એના પાઠાંતરો પણ જોવા પડે, અને પાઠાંતરો નોંધીએ અને એને આધારે એક આખું કામ તૈયાર થતું હોય. મેં આ સમય દરમિયાન આવું કામ કર્યું, એ બહુ જ મહત્વનો, થોડો વિકટ, થોડો સંઘર્ષમય, પણ એ સંશોધનનો સમયગાળો એવો હતો કે મારા એ 5-7 વર્ષની મહેનતે જે મને ડિગ્રી મળી, એ ડિગ્રીએ પછી મને આજીવન આ ક્ષેત્ર તરફ પાળ્યો, અને એને કારણે અમે હરિદાસ, દિવ્યાણ, હાલાજરા કુંડળિયા, નિંદા સ્તુતિ, એ તો દિલ્હીમાં ડિંગળ સાહિત્ય શોધ સંસ્થાન જસવંતસિંહ સાથે રહીને સ્થાપ્યું, અને એ બધા હિન્દીમાં અમે ત્યાંથી કર્યા. એ જ રીતે હરદાસ મિશ્રણ કૃત, ભૃંગી પુરાણ, જાંદર પુરાણ, એ અમે હિન્દીમાં કરી શક્યા. એ ત્રણેય કૃતિ, સભા પર્વ, જાંદર પુરાણ, ભૃંગી પુરાણ, એ અમે ગુજરાતીમાં એક ભાગ મેં રતુદાનજી સાથે સભા પર્વનું કર્યું, બાકીના બે મેં સ્વતંત્ર કર્યા, અને પછી કામ કરતા કરતા ચારણી સાહિત્ય વિષય 50-એક પુસ્તકો થયા. પણ આ તો એક વિહંગાવલોકન દ્રષ્ટિએ મારે સંશોધન યાત્રાની તમને થોડીક વાત કરી. આમાં એવું છે કે એક દુહો, અને એ દુહાને ડીકોડ કરવા તમે બેસો તો પણ તમારી પાસે 5-15 મિનિટનો સમય જોઈએ, કારણ કે એમાં ઘણા બધા સંદર્ભો હોય છે, એની સાથે ઘણી બધી આનુષંગિક વિદ્યાઓ હોય છે. તો ગુજરાત, રાજસ્થાન, માળવા, હરિયાણા અને પૌરાણિક પરંપરા, ચારણી સાહિત્યને આપણે ઐતિહાસિક સાહિત્ય તરીકે જોઈએ એવું નથી, એમાં ઘણું બધું પૌરાણિક સાહિત્ય છે, એમાં ઘણું બધું ભક્તિમૂલક સાહિત્ય છે.
અને ઘણી બધી વિગતો એ ઇતિહાસ સાથે સાથે સંસ્કૃતિ માટે પણ ખપમાં આવે એવી છે, અઢારે આલમ માટે ખપમાં આવે એવી છે. આવા એક વિષયની વાત તમારી સાથે કરવાનો મને એક અવસર પૂરો પાડ્યો એ માટે મહેન્દ્રભાઈ અને વિપુલભાઈનો તો હૃદયપૂર્વક આભાર માનું જ છું. સમયની પાબંદીને કારણે આપણે અહીંયા રોકાઈએ, પણ તમને કંઈને રસ હોય અને તમે સમય અનુકૂળ હોય તમે પૂછી શકો, તો મને 2-5 મિનિટમાં કોઈ પ્રશ્ન પૂછવો હોય તો તમે પૂછી શકો, અન્યથા તમે સાહેબ પાસેથી મારો મોબાઈલ નંબર લઈને 9462-63-0005 એ નંબર ઉપર તમારી અનુકૂળતાએ વાત કરીને તમને મનમાં ઉદ્ભવેલા પ્રશ્નો વિશે પણ વાત કરી શકો. પુનઃ ક્યારેક આપણે નિરાતે અવસર મળશે તો આ અંગે વિશેષ વાત કરીએ. પણ આ હસ્પ્રતોમાં આપણા ગુજરાતનો સાંસ્કૃતિક વારસો સચવાયો છે, એમાં જ્યોતિષ શાસ્ત્ર છે, એમાં આયુર્વેદિક છે, એમાં ભક્તિમૂલક સાહિત્ય છે, એમાં ઇતિહાસમૂલક સાહિત્ય છે, એટલે ઘણી બધી ત્રણેય સાહિત્ય હસ્તક ભંડારમાં લગભગ મહેન્દ્રભાઈ 12 થી 13 ભાષાઓની રચનાઓ એમાં સંગ્રહાય છે. એનું નામકરણ ત્રણેય સાહિત્ય થયું છે, પણ એમાં સંસ્કૃત, હિન્દી, વ્રજ, માગધી, અર્ધમાગધી, પ્રાકૃત એવી બધી અને આપણી લોક પરંપરાની તો સંતવાણીની રચનાઓ હોય, એમાં આ વિચારણી પરંપરાની રચનાઓ હોય, એમાં ક્યાંક લોકગીતો હોય, ક્યાંક હિસાબના ચોપડાઓ પણ હોય, એટલે છે ઘણું, પણ એને ઉકેલવું પડે. આ બારોટની વહીઓ મેં તમને બતાવી તો એ વહી પણ ઉકેલવાનું એક શાસ્ત્ર છે. એ વહીને વાંચતા ન આવડે તો એમાંથી અર્થઘટનો ન થાય, પણ વહીઓ ને મેઘાણીજીએ સંસ્કૃતિના વિરડા કહ્યા છે. અને એમાં કોઈ કે ગામમાં મંદિર બંધાવ્યું હોય તો એની વિગત છે, કોઈ કે ગામમાં 84 જમાડી હોય તો એની વિગત પણ છે, કોઈકને ગામ ગ્રાસ મળ્યા હોય તો એની વિગત છે, અને કોઈ શહાદત વરી હોય તો એની વિગત, અરે ગામમાં તમારા કુળદેવને નિવેદ કયા કરે ને એની પણ વિગતો છે. એટલે વહીઓમાં આપણે સચવાયેલી વિગતોનો ઉપયોગ કરીએ, આવા પાળિયાઓમાં મળતી વિગતો, ઈસદાસજી ઉપર જયારે કામ થયું ત્યારે આવા પાળિયાઓની વિગતોને આધારે જ એનો સમય નિર્ધારિત કરી શકાયો હતો. તો આવું બધું થઈ શકે. આ ક્ષેત્ર આપ જેવા વિદ્વાનો માટે અને નવી પેઢીના યુવાનો માટે પણ હંમેશા તમને આવકારવા અમે બેઠા છીએ. સંસ્થાઓ તો કાર્ય કરતી રહેશે, સમયને કારણે પ્રવૃત્ત થવું અથવા તો નોકરીમાં જોડાવું, નિવૃત્ત થવું એ એક પ્રક્રિયા છે, પણ નિવૃત્તિ પછી આવા કામમાં ક્યાંય તમને રસ પડે તો તમે નિસંકોચ મારો સંપર્ક કરી શકો. હું યથામતી તમને સહયોગ કરવાનું હૃદયથી વચન આપું છું. પુનઃ સૌનો આભાર. જય માતાજી. કોઈને પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકો. મિત્રો, કોઈ પ્રશ્ન હોય તો તમારે કોઈ પ્રશ્ન ન કરો પૂછવું હોય તો તમે પૂછી શકો. તૃપ્તિબેન. હા સર. હા, તમે હેલો. તમે કરો. આભાર દર્શન. હા નમસ્કાર સર. હા બેન, નમસ્કાર. હા આ તમે જે લોક સાહિત્યમાં ચારણી સાહિત્ય વિશે વાત કરી અમને લોકોને, તે ખૂબ જ રસમય હતી. જે દુહાઓ કાવ્યમાં જે પંક્તિઓ છે એનું પણ વર્ણમાં હોવી જોઈએ, દુહાઓ એટલે કે લયબદ્ધ એમ. એટલે એ જે બધી વાત કરી, પછી એમાં સાંસ્કૃતિક વારસો, ઐતિહાસિક વારસો, જે આપણા સમાજમાં બધી જે ઘટના, જે કાબુલની વાત કરી, પછી મેઘાણીની જે રસપ્રદ વાતો કરી, એ બદલ મહારાજા કૃષ્ણ કુમારજી યુનિવર્સિટી તથા ગુજરાતી ભાષા સાહિત્ય ભવન તરફથી અમે તમામ શોધ છાત્ર મિત્રો તરફથી તમારો આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ આભાર બેન. હા આભાર અંબાદનભાઈ. તમારો વોઇસ ઘણો બધો ધીમો હતો એટલે મને સમજાયું નથી, પણ મને લાગે છે કે તમે પ્રશ્નને બદલે આભાર માનતા હતા. આભાર માન્યો છે એને. આભાર માન્યો છે. હાજી હાજી. નવા નવા સમય સંદર્ભમાં શોધ છાત્ર મિત્રોને આ ક્ષેત્રમાં કામ કરવું એ પોતે એક પડકાર છે. એટલે અંબાજાનભાઈની વાત ઉપરથી આપણને એક, તમે બધા જે કમેન્ટ્સ કરતા હતા એમાં એક વાત આપણને વાંચવા મળતી હતી કે ચેલેન્જ છે રિસર્ચની, એ આ વિષય સાથે ઘણી બધી વધારે છે. અને એમની વાતમાંથી પણ આપણને એનો પડઘો પડતો હતો કે ક્ષેત્ર કાર્યમાં જવું અને જુદા જુદા સંદર્ભોમાં મુકાવવું એ પોતે એક પડકાર છે.
રોડિયા સાહેબ, આપનો ખૂબ આભાર. વિશ્વવિદ્યાલય વતી અને સમગ્ર છાત્રગણ વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, અને ભવિષ્યમાં આ દિશાના જે પણ કામ હોય એમાં આપનો સહયોગ અને આપનું માર્ગદર્શન અમને લોકોને મળતું રહે એવી અપેક્ષા સાથે સૌ મિત્રોનો અને આદરણીય રોહડિયા સાહેબનો આભાર માની આપણે આ કાર્યક્રમ અહીંયા સંપન્ન કરીએ. નમસ્તે સાહેબ. ખૂબ ખૂબ આભાર પરમાર સાહેબ, ખૂબ આભાર. પણ ક્યારેય આવા કામ માટે હોય તો મેઘાણી લોક સાહિત્ય કેન્દ્ર પણ વિદ્યાર્થીઓ માટે આવા પ્રોજેક્ટ પણ આપે છે, એટલે ભવિષ્ય પણ એ લોકોને રસ પડે. અને ક્યારેક આવા કોર્સ ચલાવવો હોય, માનો કે અસ્પૃત વિદ્યા શીખવા માટે એકાદ અઠવાડિયાનો કેવો કોર્સ કરવો હોય તો પણ થાય. અને હવે આપણી પાસે અસ્પૃતો પણ બધી ઓનલાઈન, આપણે આપ જાણો છો કે એ બધું ડિજિટલાઇઝેશન થઈ ગયું છે, એટલે એ પણ ઉપયોગ કરી શકાય. અને એકાદ કૃતિ એવી તુલનાત્મક રીતે તમે પ્રયત્ન કરે ને તો થઈ શકે એવું છે. ઘણા બધા વિદ્યાર્થીઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તો આ કામ કર્યું છે, મારા પછી બીજા કેટલાક વિદ્યાર્થીઓ અને મારા વિદ્યાર્થીઓ એમ કરીને હવે તો ચારણી સાહિત્યમાં 20 વિદ્યાર્થીઓએ PhD કર્યું છે, 40 વિદ્યાર્થીઓ MPhil પણ કર્યું છે. એટલે ક્યારેક તમે અનુકૂળતા એ વિષય ઉપર કરી શકો. પુનઃ સૌનો આભાર. જય માતા. નમસ્તે.